ધોરણ પાંચ વિષય પર્યાવરણ આસપાસ પ્રકરણ સત્તર દિવાલ ઓળંગી લીધી ભાગ બે આપણે ભાગ એકની અંદર બાસ્કેટબોલ પ્લેયર તેર જ વર્ષની અફસાના મંસૂરી કે જે ગુજરાન ચલાવવા માટે વાસણો સાફ કરતી હતી એની વાત કરી હતી ઉપરાંત આપણે વાત કરી હતી એની અંદર કે તે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન ઓફ મુંબઈ માટે મજબૂત આધાર બની ગઈ હતી ઉપરાંત બીજી પાંચ છોકરીઓની પ્રેરણા સ્ત્રોત પણ છે એની વાત આપણે ભાગ એકની અંદર કરી હતી હવે આપણે વાત કરીએ આની અંદર અમે પૂછ્યું શરૂઆત કરવી સરળ હતી તો સૌથી પહેલાં ખુશનુર જેને વાત કરી પહેલાં તો મારા માતા પિતાને ના પાડી પરંતુ મેં જ્યારે જીદ કરી તો તેઓ માની ગયા તો આ ખુશનુરની વાત કરી આપણને ત્યારબાદ અફસાના અફસાના પોતે શું કહેવા માગે છે તો આપણને સવાલ એ છે કે ખુશનુરને બાસ્કેટબોલ રમવાની પરવાનગીની કેવી રીતે મળી તો બાસ્કેટબોલ રમવા માટે ખુશનુના માતા પિતાએ ના પાડી પરંતુ રમવા માટે ખુશનુરે જીદ કરી ત્યારે એને પરવાનગી મળી તો ખુશનુરને બાસ્કેટબોલ રમવાની પરવાનગી કેવી રીતે મળી તો પોતાની જીદને કારણે મળી ગઈ હવે અફસાના એની વાત કરીએ મારી માતા બીજાના ઘરે કામ કરવા જાય છે અફસાની અફસાનાના વાત છે આ અમે શાળાએ મોકલે છે એટલે અમને શાળાએ પોતે મોકલે છે હું પણ તેમને મદદ કરું છું જ્યારે મેં મારી બાસ્કેટબોલ રમવાની યોજના વિશે કહ્યું માતા ગુસ્સે થઈ ગઈ તેણે કહ્યું શું કહ્યું છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય તારું કામ કર શાળાએ જા અને મહેનત કર મેદાન પર જઈને રમવાની જરૂર નથી પરંતુ જ્યારે મારા મિત્રો અને કોચે મારી માતાની સાથે વાત કરી ત્યારે તે માની ગઈ તો આવી રીતે અફસાના એની માતા એને બાસ્કેટબોલ રમવા માટે માની ગઈ તો અફસાના એ બાસ્કેટબોલ રમવા માટે માતાને પૂછ્યું તો માતાએ શું કહ્યું તો માતાએ વાત શું કરી તો માતાએ કહ્યું એને છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય તારું કામ કર શાળાએ જા અને મહેનત કર મેદાન પર જઈને રમવાની જરૂર નથી તો આ અફસાનાએ બાસ્કેટબોલ રમવા માટે માતાને પૂછ્યું તો માતાએ એને આ પ્રમાણે કહ્યું એના પછી ટીમની બીજી પ્લેયર વિશેની વાત કરીએ તો આફરીન અમને પરવાનગી ન હતી કારણ કે અમે છોકરીઓ છીએ મારા દાદી અમારા ઉપર ખૂબ જ ગુસ્સે થયા છતાં પણ અમે ત્રણેય બહેનો અહીં રમવા આવી હતી દાદી અમને લડ્યા અને અમારા કોચને પણ તેમણે કહ્યું તમને રમવા યોગ્ય સાધનોની જરૂર પડશે તમને શક્તિ માટે ખૂબ જ દૂધ લેવાની જરૂર છે આ બધા પૈસા ક્યાંથી આવશે તો આ વાત કરી આફરીન માટે વાત થઈ આ પરંતુ પિતાજી અમારી લાગણી સમજી ગયા તેમણે અમને રમતમાં વપરાતી ખાસ પ્રયુક્તિ ચાલ શીખવી જ્યારે પિતાજી નાના હતા ત્યારે પણ આ મેદાન ઉપર રમતા હતા તેમની પાસે યોગ્ય બૂટ અને કપડાં ન હતા તેઓ પ્લાસ્ટિક બોલથી રમતા હતા તો આ આફરીના પિતા વિશેની પણ આફરીને થોડી વાત કરી પિતાજી અમને કહેતા જ્યારે અમે રમતા હતા ત્યારે બચ્ચુ ખાન કોચ હતા તેમણે મારા પિતાને પહેલીવાર રમતા જોયા હતા તેમને લાગ્યું કે આ છોકરો સારું રમે છે અને તેને યોગ્ય કેળવણી આપવી જોઈએ તેમણે મારા પિતાને યોગ્ય બૂટ અને કપડાં આપ્યા મારા પિતાજી સારા ખેલાડી બની શક્યા હોત પરંતુ તેમની ઘર પ્રત્યેની જવાબદારીઓના કારણે તેમણે રમત છોડી દેવી પડી અને નોકરી કરવી પડી તો આફરીનના પિતાની વાત થઈ તેથી તે અમને રમવા દેવા માગતા હતા અને અમને સારા ખેલાડી બનાવવા માગતા હતા તો આ આફરીન વિશેની વાત થઈ તો આફરીને બાસ્કેટબોલ રમવા બાબતે તેના દાદીએ શું કહ્યું તો એના દાદીએ જે વાત કરી તમને ખ્યાલ છે તો આ પેરેગ્રાફની અંદર એના દાદી વિશેની વાત છે તો દાદીએ કહ્યું તમને રમવા યોગ્ય સાધનોની જરૂર પડશે શક્તિ માટે ખૂબ જ દૂધ લેવાની જરૂર છે અને આ બધા માટે પૈસા ક્યાંથી આવશે ત્યારબાદ આફરીને બાસ્કેટબોલ રમવાની પરવાનગી કોણે આપી આફરીને બાસ્કેટબોલ રમવાની પરવાનગી કોને આપી કેમ તો આફરીને બાસ્કેટબોલ રમવાની પરવાનગી તેના પિતાએ આપી તેના પિતા જેની વાત આપણને છેલ્લા પેરેગ્રાફમાં વાત કરી કે જ્યારે નાના હતા ત્યારે આ રમતના સારા ખેલાડી હતા પરંતુ ઘરની જવાબદારીના કારણે તેમણે રમત છોડી દેવી પડી તેથી તેઓ આફરીન અને તેની બહેનોને રમવા દેવા માગતા હતા અને સારા ખેલાડી બનાવવા માંગતા હતા કહો તમે કોઈ તમે કોઈએ ક્યારે રમતો રમતા અટકાવ્યા છે તમને કોઈએ ક્યારે રમતો રમતા અટકાવ્યા છે કઈ રમતો તો આપણે જાણીએ છીએ કે સોસાયટીના લોકો રમતો રમતા અટકાવતા હોય છે ક્રિકેટ જેવી રમતો આપણે જ્યારે સોસાયટીમાં રમતા હોઈએ છીએ ત્યારે આપણને અટકાવતા હોય છે તમને કોણે અટકાવે અને કેમ પછી તમે શું કર્યું તો સોસાયટીના લોકોએ ક્રિકેટ રમતા આપણને અટકાવ્યા હોય કારણ એનું એ છે કે રમતો રમતી વખતે ક્યારેક આપણા દ્વારા ઘરની બારી બારણાના કાચ અને ગાડીના કાચ તૂટી જતા નુકસાન થતું તેથી અમારા ઘરની નજીકના રમતના મેદાનમાં જઈને ક્રિકેટ જેવી રમત હવે રમીએ છીએ પછી તમે શું કર્યું તો સોસાયટીની બાજુમાં રહેલા મેદાનમાં જઈને ક્રિકેટ જેવી રમતો રમીએ છીએ તમને કોઈએ રમવા માટે પ્રોત્સાહિત કર્યા તો ઘરના કોઈ સભ્ય તમે કોઈ સારી રમતમાં હોવ તો એના માટે કોઈ ઘરમાંથી જવાબદાર વ્યક્તિ હોય છે કે જે તમને પ્રોત્સાહિત કરતું હોય છે દાદા હોઈ શકે દાદી હોઈ શકે પિતાજી હોઈ શકે મોટા ભાઈ મોટી બહેન કે મમ્મી પણ હોઈ શકે કે જે તમને પ્રોત્સાહિત કરતો કરતા હોય છે તેની અંદર ત્યારબાદ અમે પૂછ્યું અમને તમારી ટીમ વિશે કહો તો એક છોકરી બોલી શરૂઆતમાં અમને મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગ્યું કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ પહેલી હતી અમે જ્યારે મેદાનમાં રમતા ત્યારે લોકો અમને જોવા આવતા તેઓ જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વળી કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે હવે તેઓને નવાઈ જેવું લાગતું નથી તેઓએ સ્વીકારી લીધું કે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે અફસાનાએ વાત કરી એમના ટીમ વિશે અમે જ્યારે પહેલીવાર રમવાનું શરૂ કર્યું ત્યારે હું અગિયાર વર્ષની હતી ધ્યાન રાખજો અફસાના જ્યારે એને પહેલીવાર રમવાનું શરૂ કર્યું ત્યારે તે પોતે અગિયાર વર્ષની હતી તે સમયે અમને કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી તેના હવે બે વર્ષ થઈ ગયા છે હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છીએ પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત અને કોચની તાલીમના લીધે શક્ય બન્યું બીજી છોકરીએ વાત કરી હા અમે સાચે જ સખત મહેનત કરીએ છીએ એટલે સખત મહેનત કરે છે કોચ ખૂબ જ કડક છે અમે પહેલા સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ તો જ્યારે શરૂઆત કરે છે ત્યારે શરૂઆતની અંદર પોતે દોડે છે અને કસરત કરે છે રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવે છે તો આ કોચ દ્વારા એમને સમજાવવામાં આવે છે કે કેવી રીતે સારી રમત રમી શકાય તેના વિશેની વાત પોતે કરે છે એટલે ધ્યાન રાખજો આની અંદર કે બાસ્કેટબોલના કોચ તાલીમમાં રમત સંબંધી શું શું શીખવા શીખવતા હોય છે તેની વાત ચાલે છે તો વાત કરીએ એની અંદર રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવે છે બોલ અમારી પાસે કેવી રીતે રાખવો બોલ કેવી રીતે આપણી ટીમના ખેલાડી જે છે ટુકડીના ખેલાડી છે પ્લેયર છે એમની આગળ પાસ કરવો બોલ લઈને કોર્ટ ઉપર ઝડપથી દોડવું સામેની ટીમના ખેલાડીઓને ટાળીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખવો ગોળ પ્રાપ્ત કેવી રીતે વધારવો આ બધી બાબતો એ શીખવાડતા હોય છે તો બાસ્કેટબોલના કોચ તાલીમમાં રમત સંબંધી શું શું શીખવા શીખવા શીખવતા હોય છે તો આટલી બાબતો એની અંદર પહેલી બાબત રમત સારી રીતે કેમ રમાય બીજો પોઈન્ટ બોલ ખેલાડી પાસે કેવી રીતે રાખવો ત્રીજો પોઈન્ટ બોલ કેવી રીતે આપણી ટીમના ખેલાડીને આગળ પાસ કરવો ચોથો પોઈન્ટ બોલ લઈને કોર્ટ પર કેવી રીતે ઝડપથી દોડવું પાંચમો પોઈન્ટ સામેની ટીમના ખેલાડીને ટાળીને એટલે એમને ખસેડીને ખસેડે મતલબ એમનાથી છટકીને તો ખેલાડીને ટાળીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખવો અને લાસ્ટ પોઈન્ટ ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો તો આ બાબતો કોચ શીખવાડતા હોય છે તે આફરીનની વાત કરીએ આફરીન પોતે શું કહે છે કોચ કહે છે જ્યારે રમતા હો ત્યારે એવું નહીં વિચારવાનું કે અમે છોકરીઓ છીએ રાઈટ તો કોચ એવું કહે છે કે તમે છોકરીઓ છો એવું તમારે વિચારવાનું નહીં આફરીને કહ્યું કોચ પોતે આવું કહેતા હોય છે કે તમે જ્યારે રમતા હો બાસ્કેટબોલ ત્યારે તમારે એવું નહીં વિચારવાનું કે અમે છોકરીઓ છીએ રાઈટ ત્યારબાદ ખેલાડીની જેમ રમો જો તમને થોડી ઈજા હોય તો પણ રમવાનું ચાલુ રાખો અમે એકબીજાને ટેકો આપતા અને કહેતા ચલો ઉઠો તમને સારું થઈ જશે હવે અમારી રમત ખૂબ જ સુધરી છે દરેક જણ કહે છે કે અમે ખૂબ સરસ રમીએ છીએ તો આ પ્રમાણે આ રમતમાં એમનામાં સુધારો જોવા મળ્યો ધીમે ધીમે ત્યારબાદ વાત કરીએ ચર્ચા કરો તમારી શાળા કે પડોશમાં શું છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે તો આપણને ખ્યાલ છે કે હા જુદા જુદા પ્રકારની એ રમતો રમતા હોય છે તે જો હા તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ કઈ રમતો રમે છે તો આપણને ખબર છે છોકરાઓ કયા પ્રકારની રમતો રમતા હોય છે તમે બધા કઈ રમતો રમતા હો છો તો ક્રિકેટ કબડ્ડી બાસ્કેટબોલ આવા પ્રકારની રમતો રમતા હો છો છોકરીઓ સામાન્ય રીતે કેવા પ્રકારની રમત રમતી હોય છે તો છોકરીઓ લંગડી કોથળા દોડ લીંબુ ચમચો અને ખોખો જેવી રમતો રમે છે શું તમે વિચારો છો કે જુદી જુદી રમતોને છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં કોઈ તફાવત છે છોકરા અને છોકરીઓ જે રમે છે તેમાં કોઈ તફાવત છે તો હા જુદી જુદી રમતોમાં છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં તફાવત જોવા મળે છે છોકરાઓ ક્રિકેટ વોલીબોલ અને કબડ્ડી આક્રમક રીતે અને પૂરા જોશથી રમે છે જ્યારે છોકરીઓ તે રમતો હળવાશથી રમે છે તેમાં આક્રમકતા જોવા મળતી નથી છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ તમારું શું કહેવું છે તે તો ના હું વિચારું છું કે છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી ન હોવી જોઈએ તેમાં ભેદભાવ રાખવાની કોઈ જરૂર નથી આપણે સમજવું જોઈએ કે ખેલાડીઓ તેમની જાતિને બદલે તેમની રમવાની ક્ષમતાના આધારે ઓળખાય છે અને માટે જ કહી શકાય કે એમાં રમતો જુદી જુદી હોવી જોઈએ નહીં તો ભાગ બે જેટલો આપણે અભ્યાસ કર્યો તેના સંદર્ભમાં પ્રશ્નો નોંધી લઈશું આપણે હોમવર્ક માટે બીજો સવાલ છે ખુશનુરને બાસ્કેટબોલ રમવાની પરવાનગી કેવી રીતે મળી ત્રીજો સવાલ અફસાનાએ બાસ્કેટબોલ રમવા માટે અફસાનાએ બાસ્કેટબોલ રમવા માટે માતાને પૂછ્યું તો માતાએ શું કહ્યું ચોથો સવાલ આફ્રિનને બાસ્કેટબોલ રમવા બાબતે તેના દાદીએ શું કહ્યું પાંચમો સવાલ આ બાસ્કેટબોલ રમવાની પરવાનગી કોણે આપી કેમ છઠ્ઠો સવાલ તમને કોઈએ રમવા માટે પ્રોત્સાહિત કર્યા સાતમો સવાલ બાસ્કેટબોલના કોચ તાલીમમાં રમત સંબંધી શું શું શીખવતા હતા અને નવમો અને છેલ્લો સવાલ છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ તમે શું વિચારો છો તો ભાગ બે પૂરો થયો